મણિપુરમાંથી માનવતાને શરમાવે એવા કિસ્સા સામે આવ્યો છે. પુરુષોના એક જૂથ બે યુવતીઓને નગ્ન અવસ્થામાં રસ્તા ઉપર ફેરવી રહી હતી. આ પછી તેઓ તેમને ખેતરમાં લઈ ગયા અને તેના ઉપર સામૂહિક બળાત્કાર કર્યો. તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ રાજ્યમાં તંગદિલી ફેલાઈ છે. કહેવામાં આવ્યું છે કે રેપ અને મારપીટ બાદ મહિલાઓ બોલી પણ શકી નથી. આ ઘટનાને પગલે સમગ્ર ભારતમાં ઘટનાને લઈને ઠેર ઠેર પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ મહિલા પ્રમુખ જ્યોતિબેન ટરવીના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા કલેક્ટર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મણિપુર અને દેશમાં મહિલાઓ પર થતા અત્યાચાર અટકાવવા માંગ કરાઈ હતી. સાથે જ મણિપુરમાં દોષિતોને સ્વપ્નમાં પણ કોઈ અત્યાચાર કરવાનું ન વિચારે તેવી સજા કરવા રજૂઆત કરાઈ હતી. મણિપુર સરકાર હિંસા અને અત્યાચારો અટકાવવામાં સદંતર નિષ્ફળ રહી હોય તેને બરખાસ્ત કરવા પણ માંગ કરાઈ છે. આવેદન પત્ર સાથે કોંગી મહિલાઓએ ભારે સૂત્રોચ્ચાર કરી ગરબે ઘૂમી છાજિયા લઈ વિરોધ નોંધાવ્યો હતો. હું જ્યોતિબેન તરવી, હાલમાં જે મણિપુર રાજ્યમાં જે આદિવાસી લોકો પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેને 80 દિવસ થયા છતાં પણ ત્યાંની સરકાર કોઈ પગલા લેતી નથી અને ત્યાંનું ઇન્ટરનેટ પણ બંધ કર્યું છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિડીયો સામે આવ્યો છે, બે બહેનોનો, જે કુકી સમાજની આદિવાસી લેડીઝ છે, તેમને આ ગામના લોકોએ નિવસ્ત કરીને ગામમાં પરેડ કરાવી, એટલું પણ હોય તો એ બહેનોને ખેંચી ખેંચીને લઈ જવામાં આવે છે ને એની સાથે પણ એના અંગ સાથે જે છેડછાડ કરવામાં આવી છે તે જોઈને આજે સ્ત્રીનું હું આખા દેશમાં હચ મચાવી દીધું છે ને સ્ત્રીનું સર ઝૂકી ગયું છે. ત્યારે અત્યાર લાગીને ત્યાંના આપણા પીએમ સાહેબ પણ બોલવા નથી માંગતા, આપણા મહિલા મંત્રી જે સ્મૃતિબેન ઈરાની પણ કઈ બોલવા નથી માંગતા. ત્યારે મારે એમ કેવું છે કે તમે બેટરી ભરાવો જે નારો આપો છો તે બંધ કરી દો ને આજ રોજ અમે બહેનો, કોંગ્રેસ જિલ્લાની બહેનો, આજે અમે જે નબીરાઓ, જે લુખા તત્વો જે આ કૃત કર્યું છે તેમને વહેલામાં વહેલી તકે સજા આપે ને જાહેરમાં ફાંસી આપે એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે. જય જોહર, જય આદિવાસી.